तो गांधीनगर में यूथ कांग्रेस सम्मेलन बाद प्रमुख विश्वनाथे निवेदन आप्यु हतु, जेमा यूथ सम्मेलन ने सफलता बनावा माटे पोलिस द्वारा पाबंदी हती, त्यारे रात्रे धरपकड़ो करवामां आवी, तेम छतां मोटी संख्या में युवानो गांधीनगर पहोंच्या ते बदल हूँ यूथ कांग्रेस की समग्र टीम नो आभार मानु छु। गई काले अमे जे सम्मेलन गांधीनगर में योजवाना हता ते अहिंसक हतु। ए आंदोलन थी अमे जे युवानो सरकार थी शोषित अने पीड़ित छे, ए युवानो के जेमनी सरकारी भर्ती ना पेपर फूटी जाए छे, ए युवान के बेरोजगार छे, ए युवानना मां बाप हताश छे, ए युवानी वेदना ने वाचा आपवानो हतो, परंतु तानाशाही सरकारे एम करवा दीधुं नहीं। हवे नौकरी, पगार, पेपर फूटवा जेवा मुद्दाओ पर अमे सरकार सामे लड़ीशुं। કે જે બેરોજગાર છે, એ યુવાનના મા બાપ જે હતાશ છે, એમની વેદનાને વાચા આપવા માટે અહિંસક રૂપે મોટી સંખ્યામાં અમે ભેગા થવાના હતા અને સરકાર સામે અમારો અવાજ બુલંદ કરવાના હતા, પણ યુવાનોના આક્રોશથી ડરેલી સરકારે તાનાશાહી અને સરમુખત્યારશાહી વાપરીને બે દિવસ પહેલાથી ધરપકડના દોર શરૂ કરી દેવામાં આવ્યા। જે ગાડીમાં જે સાધનોમાં યુવાનો આવવાના હતા એ સાધનોને ડિટેન કરવામાં આવ્યા, ધાકધમકી આપવામાં આવી, અમને ડિટેન કરવામાં આવ્યા, તેમ છતાં પણ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા। ગજ યુનિવર્સિટી સર્કલથી ગાંધીનગરમાં પ્રવેશતી વખતે પણ જે ઘર્ષણ થયા એના પણ આપ સૌ સાક્ષી છો। અમારે અહિંસક રૂપે આંદોલન કરવું હતું, અમારે યુવાનોની વેદનાને વાચા આપવી હતી, પરંતુ તાનાશાહી આ સરકાર યુવાનોથી ગભરાયેલી સરકારે એ કરવા ન દીધું, તેમ છતાં પણ અમે એ કરવા માટે સાબિત થયા છીએ। અને કાલની જે ઘટનાક્રમ થયો એમાં યુવાનોને પણ લાગે છે કે ભાઈ અમારા અવાજ માટે યુથ કોંગ્રેસ પાર્ટી લડી રહી છે, તો સૌ પ્રથમ એ યુવાનોનો અને પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનું છું। બીજી વાત કે આંદોલન ગઈકાલે કર્યું, અમે અમારા સરકાર સામે વિરોધ ન થયો, પણ એ ગઈકાલે ખતમ નહીં થઈ જાય। સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાની, તો ગુજરાત મજૂર યુનિયન મહેસાણાના નીજા હેઠળ મહેસાણા ઓએનજીસીમાંથી કોન્ટ્રાક્ટ પર કામ કરતી ચૂકેલા રિટાયર્ડ કર્મચારીઓ ધરણા ઉપર ઉતર્યા હતા। 60 જેટલા નિવૃત્ત કર્મચારીઓ અને હાલમાં